એક્સપર્ટ વીકના આ તદ્દન નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે એક્સપર્ટ્સ આવીને પોતાના અનુભવના નિચોડથી જે જે વાતો કરી રહ્યા છે એનાથી આપને ફાયદો થઈ રહ્યો હશે, અને જો આપને ગમે તો આપ વધુને વધુ લોકોને શેર કરી રહ્યા છો. જો ના કર્યું હોય તો આજે જ કરો, નોબતને સબસ્ક્રાઇબ કરો. હજી પણ એક્સપર્ટ વીક ચાલુ છે અને હજી પણ અલગ અલગ એક્સપર્ટ્સ આવીને પોતાના અભિપ્રાય આપશે અને સલાહો આપશે. આજે આપણી સાથે છે ડૉક્ટર ખુશાલી કારિયા. મેડમ સ્વાગત છે. ડૉક્ટર ખુશાલી કારિયા હોમિયોપેથી અને ડાયટ બંનેમાં ક્વોલિફાઈડ છે. તો આપણે આપણી આદત મુજબ, આપણી જે થીમ છે એ મુજબ સીધા, સરળ અને સચોટ સવાલો શરૂ કરીએ. મેડમ, પહેલો સવાલ, ડાયટનો સ્વસ્થ રહેવામાં શું રોલ છે? કહી શકાય કે આપણા શરીરની જે તંદુરસ્તી છે એને જાળવવા માટે ત્રણ મેઇન બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એમાંની પહેલી બાબત છે પૂરતી કસરત, બીજી બાબત છે પૂરતી ઊંઘ, અને ત્રીજી બાબત છે સમતોલ આહાર. સમતોલ આહાર એ કોઈ ઇમિડિયેટ પહેલું નથી, આપણે કદાચ લાઈફ ટાઈમ માટે આ કોરોનાને બાદ કરતાં પણ જો અપનાવી શકીએ તો આપણે કાયમ આખી લાઈફ આપણી તંદુરસ્ત રહી શકે. માટે એક ડાયટ એક્સપર્ટ તરીકે અથવા એક ન્યુટ્રિશનિસ્ટ તરીકે હું આજે તમારી સાથે થોડી એવી ટિપ્સ શેર કરીશ. ઓકે, આ કોરોના વિશેષ આપણી સિરીઝ છે એટલે સીધો કોરોનાને લગતો પ્રશ્ન. જે લોકોને કોરોના નથી થયો, જે પરિવાર આખો કદાચ કોરોનાથી બચેલો છે, અને એ લોકોને સતત એ પ્રશ્ન થતો હોય કે કોઈ દવાઓ લેવી કે પછી ખોરાકમાં એવો કંઈ નિયમન રાખવું કે જેથી રોગપ્રતિકારક શક્તિ પોતાના જ ઘરમાં રહેલા જે સાધનો છે, જે સગવડ છે, એમાંથી લાવી શકાય, તો એમાં ડાયટ કઈ જગ્યાએ ભાગ ભજવે છે? ચોક્કસ, વસ્તુ એવી છે કે ઘરમાં જ એવી વસ્તુ અવેલેબલ હોય છે જેના લીધે આપણે આ કોરોનાને ફાઇટ કરી શકીએ. તેમાંની પહેલી જ વસ્તુ છે કે આપણે રૂટીન ઘરના બધા ગ્રેન્સ એટલે કે આપણા ઘઉં, બાજરી, ચોખા એને ઇન્ક્લુડ કરવા જોઈએ. સાથે આપણે દાળ છે જે પ્રોટીન આપી રહ્યું છે એને ઇન્ક્લુડ કરવી જોઈએ. એટલે કે ગ્રેન્સ અને સિરિયલ્સ જે મેઇન આપણને કાર્બોહાઈડ્રેટ પ્રોવાઈડ કરે છે, એનર્જી પ્રોવાઈડ કરે છે. બીજી વસ્તુ છે કે નટ્સ અને સીડ્સ, જે આજકાલ બહુ પોપ્યુલર વર્ડ્સ છે કે આલમંડ્સ આપણી રૂટીન, બદામ છે, અખરોટ છે, એવી જ રીતે સીડ્સ અવેલેબલ છે, જેમ કે પમ્કિન સીડ્સ, કોળાના બીજ આવે, એવી રીતે અળસી આવે છે. તો આ બધા એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય જે આપણને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે. તો એને કિચનમાં રાખવાથી આપણને ફાયદો થઈ શકે. ત્રીજી વસ્તુ છે હર્બ્સ, જેનું તો લિસ્ટ એટલું બધું લાંબુ છે અત્યારના ખાસ કરીને જે કાળમાં કહી શકાય, કોરોના કાળમાં, કે તુલસી છે, અજમા છે, કાળા મરી છે, આપણે એ બધી વસ્તુઓ, ફુદીનો છે, હળદર, આદુ, આ બધી વસ્તુઓ આપણા કિચનમાં રોજ બરોજ વપરાતી હોય પણ ક્યાંક એનો વપરાશ આપણે ચૂકી જતા હોય છે, તો અવશ્ય એનો હરેક રેસિપીઝમાં ઉપયોગ કરી અને આપણે આપણી ઇમ્યુનિટીને સારી રીતે રેઈઝ કરી શકીએ. અને હવે હજી એક બાબત છે કે પાણી, જે આપણે સૌથી વધુ ઘરમાં વપરાતી વસ્તુ અને બેઝિક જરૂરિયાત છે, છતાં પણ લોકો અવગણતા હોય છે. તો પાણીનું પ્રમાણ શરીરમાં પૂરતું રાખવું અને હાઇડ્રેટ રાખવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને મેડમ, વિટામિન સી માટે લોકો દવાઓ લેતા હોય છે, એ માટે કઈ વિકલ્પ? વિટામિન સી માટે આપણે કરી શકીએ કે તાજા ફ્રેશ જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ જે મળે છે, ખાસ કરીને સીઝનલ. આપણે એવું નથી કે કોઈ સ્પેસિફિક કીવી માટે દોડાદોડી કરવી જોઈએ કે જામફળ ગોતવા માટે અત્યારના રશ કરવો જોઈએ, બટ જે બી સીઝનલ ફ્રૂટ્સ આપણને મળે છે, સંતરું છે, મોસંબી છે, ઇવન આમળા પાવડર છે, આપણે એ બધામાંથી, પપૈયામાંથી પણ વિટામિન એ, સી, રેગ્યુલર જે અત્યારની ઇમ્યુનિટી વધારી શકે એ બધું મળે જ છે. તો આપણે એનો ઉપયોગ ચોક્કસપણે દિવસ દરમિયાન 2-3 વખત કરવો જ જોઈએ. બરાબર છે. તો લોકોને આ વસ્તુ યાદ રહી જાય એ માટે ટૂંકમાં ફરી વખત મેડમને વિનંતી કે આ 5 વસ્તુ જેની આપણે ડિટેલ્સ પણ જાણી એને એક વખત ન્યુમરેટ આપણે કરીએ. 1 ફ્રૂટ્સ, બીજું હર્બ્સ, પછી નટ્સ, નટ્સ એન્ડ સીડ્સ, અને ચોથું આપણા રૂટીન ગ્રેન્સ અને દાળ અને ચોખા, ને બધું ટૂંકમાં આપણે જે કહી શકીએ. બરાબર છે. અને પાણી, એને તો ભૂલવાનું જ નથી, રાઈટ? તો આ 5 બાબતો ઘરમાં એવી છે, તમારા રસોડામાં એવી છે કે જેનાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખી શકો. મેડમ, બીજો પ્રશ્ન કે આ તો એવું થયું કે કોવિડ નથી તો પણ અત્યારે જે રીતે વેવ આકાર લઈ રહ્યો છે એ પ્રમાણે લગભગ ઘરે ઘરમાં કેસીસ છે અને હશે નહીં તો કોઈને આવશે, ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે આપણો ખોરાક એ જ આપણું આખું શરીર ચલાવી રહ્યું હોય જાણે, તો એનું આ બાબતમાં જ્યારે કોવિડ થઈ જાય ત્યારે શું મહત્વ છે? જ્યારે કોઈ પર્સનને માઇલ્ડ કે મોડરેટ સિમ્ટમ્સ હોય, ઘરે આઇસોલેટ હોય કે હોસ્પિટલાઇઝ્ડ હોય, પણ આપણે આહારનું ઇમ્પોર્ટન્સ ચોક્કસપણે છે, પણ એનમાં કેવું થઈ શકે કે જનરલ ગાઈડલાઇન્સ ના આપી શકાય. હા, એટલું કહી શકીએ કે પર્સન ખાઈ કેવી રીતે શકે છે, નથી ખાઈ શકતું, ફ્લુઇડ ડાયટ જોઈએ છે એટલે કે પ્રવાહી પદાર્થ પ્રિફર કરે છે, ખાવાનું પ્રિફર કરે છે, એ ઉપરથી એનો આહાર આપણે નક્કી કરી શકીએ.
પણ હા, પાણી એટલું જ અગત્યનું છે એટલે હાઇડ્રેશન ઇઝ ધ કી. એટલે પાણી કોઈ પણ ફોર્મમાં, ચાહે નારિયેલ પાણી છે, મગનું પાણી છે, એ એમને આપતા રહેવું જોઈએ. અને બને ત્યાં સુધી ઘરનો બનાવેલો ખોરાક અને જે પચવામાં હળવો કહી શકાય એવો ખોરાક આપવો વધુ હિતાવહ છે. ઓકે, તો ટૂંકમાં એમ સમજી શકાય કે જ્યારે કોવિડ થઈ જાય છે અને હોમ આઇસોલેશન છે કે પછી પેશન્ટ એડમિટેડ છે, જે કંઈ છે એમાં પણ પ્રવાહી કે ઘન જે ખોરાક લઈ શકાતો હોય એ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ ડાયટ પ્લાન કરવો જરૂરી પડે, એડવાઇઝેબલ છે. ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન કે વ્યક્તિગત રીતે આપણે અપ્રોચ કરીએ તો વધારે સારું પડે કે પર્સન કેવું ખાય છે એના ઉપરથી એનો ખોરાક નક્કી થાય. એનું વજન છે, એની ખાવાની પેટર્ન છે કે દિવસમાં 5 વાર ખાઈ શકે છે, 2 વાર ખાઈ શકે છે, આના ઉપરથી આપણે વ્યક્તિગત ચાર્ટ આપવો અથવા વ્યક્તિગત પ્લાન આપવો વધારે જરૂરી છે. અને કદાચ મેડમ એવું પણ હશે કે કેટલાય રોગ લોકોને પહેલેથી હોય તો એ પણ કદાચ ડાયટમાં ભાગ ભજવતા હશે. કે અમુક લોકો સફર કરતા હોય છે જે લોકોને કોમોર્બિડિટી હોય, તેના કહી શકાય કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કિડની રિલેટેડ કઈ પ્રોબ્લેમ છે, તો આપણે એ બધું કન્સિડર કરી અને એમને એ પ્રમાણે ડાયટ પ્લાન સજેસ્ટ કરી શકીએ. બરાબર છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નો બદલાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આ વાત થઈ કોવિડ થઈ ગયો, કોરોના થઈ ગયો એની. હવે આપણે મેડમને પૂછીએ કે પોસ્ટ કોવિડ, એટલે કે કોવિડમાંથી પણ રિકવરી થઈ ગઈ, મન શાંત છે પણ શરીર હજી શાંત નથી, કંઈક તકલીફો છે, કોઈને નબળાઈની તકલીફ છે, તો કોઈને પાચનની તકલીફો છે, ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, તો એમાં ડાયટનો શું રોલ છે? પોસ્ટ કોવિડ રિકવરી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. એ ઘણું બધું ભાગ ભજવે છે. જેમ કે ઘણા લોકોને રિકવરી આવતા 1 મહિનાથી માંડીને 6 મહિના સુધીનો આપણે સમય ગણી શકીએ. તો આ દરમિયાન આપણે જો આહારને મહત્વ આપીએ તો આપણે જલ્દીથી રિકવર થઈ શકીએ. માટે થોડી કીઝ છે જે તમે અપનાવી શકો. એમાંની પહેલી જ કી છે કે પ્રોટીન લોસ છે ને સૌથી વધારે થાય છે જ્યારે માણસ કોવિડથી સફર કરી રહ્યો છે અથવા તો પોસ્ટ કોવિડ છે કહી શકાય. તો આપણે પ્રોટીન રેઝ કરવા માટે હાઈ પ્રોટીન ડાયટ. તો પ્રોટીન કેમાંથી મળે? બરાબર, આપણે જનરલી ગુજરાતી છીએ અને મોસ્ટલી બધા વેજીટેરિયન્સ હોય છે, તો બધાનો પ્રશ્ન હોય છે કે આપણે વેજીટેરિયન્સ પ્રોટીન કઈ રીતે મેળવી શકીએ. તો સૌથી આપણે અત્યારના જે સોર્સિસ અવેલેબલ છે એમાંથી દાળ આપણા રૂટીનમાં બનતી જ હોય છે. ઘરમાં દાળમાંથી મળી શકે નટ્સ એન્ડ સીડ્સ, જે મેં પહેલાં વાત કરી એ પ્રમાણે અખરોટ છે, બદામ છે, ફ્લેક્સીડ્સ એટલે કે અળસી, એવી રીતના કોળુના બી, મગજતરીના બી, આ બધામાંથી આપણને પ્રોટીન પણ મળે છે. જે લોકો નોન વેજીટેરિયન્સ છે એ લોકો એગ, ચિકન, ફિશ પણ લઈ શકે છે જો એ લોકો રિકવરી ફેઝમાં ઇઝીલી ડાયજેસ્ટ કરી શકતા હોય તો. આ સાથે આપણને પ્રોટીન મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ મતલબ કે દૂધની બનાવટો સૌથી ઇમ્પોર્ટન્ટ. આપણું ગટ બહુ હેરાન થયેલું હોય જ્યારે કોવિડ થયો હોય ત્યારે, તો ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા એટલે કે આપણું પેટના આટલી બધી એન્ટીબાયોટિક્સ જે ગઈ છે એના લીધે જે ડિસ્ટર્બન્સ થયું છે, તો આપણે ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે દહીંનો ઇન્ક્લુડ કરી શકીએ જે આપણી ફ્લોરા એટલે કે પ્રોબાયોટિક તરીકે કામ કરે છે. તો એ સારી રીતે આપણને ફાઇટ કરવામાં પણ હેલ્પ કરશે, રિકવર થવામાં હેલ્પ કરશે. બરાબર છે. બીજી વસ્તુ છે કે આપણે કાર્બોહાઇડ્રેટનું પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. હાઈ કેલરી ડાયટ, હાઈ કેલરીમાં ઇન્ક્લુડ ફેટ કરવાની છે, નહીં કે આપણે શુગરવાળો અથવા પેકેટ વસ્તુઓ જે સોલ્ટ ને બધુંથી વધારે ભરેલી હોય. એટલે આપણે હાઈ કેલરીમાં આપણે રૂટીન ચોખા, ઘઉં, બાજરો, ઓટ્સ, જુવાર આ બધાનો સમાવેશ કરી અને આપણે એક પ્રોપર મીલ પ્લાન કરી શકીએ. આ સાથે આપણે 3 મેઇન મીલ હોય, જેમ કે આપણે સવારનો નાસ્તો લઈએ છીએ, બપોરે જમીએ અને રાત્રે, તો ત્રણેય મીલમાં પ્રોટીનનો કંઈક સોર્સ ઇન્ક્લુડ કરવો જરૂરી છે. આ સાથે જે મેં પ્રોબાયોટિકની વાત કરી એમાં ઘી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો દિવસની 1-2 ચમચી ટીસ્પૂન જેટલું ઘી ઇન્ક્લુડ કરવાથી તમારી ગટ હેલ્થ પણ સારી બનશે અને સાથે તમને ફાઇટ કરવા માટે રિકવર થવાનો માર્ગ સારો એવો સ્કોપ રહેશે. સાથે તાજા ફ્રેશ ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ તો છે જ, એ લેવા જ જોઈએ, પણ આઈ એડવાઇઝ કે રો ફ્રેશ ફ્રૂટ એટલે કે કાચા શાકભાજી અને ફળો બને ત્યાં સુધી રિકવરી ફેઝ વખતે થોડા ટાળી અને પછી એનો સમાવેશ કરો, જેથી થોડી એસિડિટીની પ્રોબ્લેમ્સ જે લોકોને થતી હોય છે તો એ તમે રેગ્યુલરાઇઝ કરી શકો. આ સાથે એક બીજી વસ્તુ, ડ્રાય માઉથની કમ્પ્લેન ઘણા બધા લોકોને થતી રહેતી હોય છે પોસ્ટ કોવિડ, જે ઓક્સિજન લેવાથી અથવા જે લોકો નેબ્યુલાઇઝર ઓક્સિજન લે છે, તો એના લીધે ડ્રાય માઉથના ઇશ્યુઝને સોલ્વ કરવા માટે આપણે પાણી એટલે કે હાઇડ્રેશન કોઈ પણ ફોર્મમાં, મગનું પાણી લઈ શકો, નારિયેલ પાણી લઈ શકો, ઓઆરએસ લઈ શકો અને સૂપ
જો તમને ગળાની હજુ બ્રીધિંગ થોડી બી પ્રોબ્લેમ હોય તો એ પણ લઈ શકાય. એટલે ફોર્મ ચેન્જ કરી દેખાનું કે કાચા ફળો કરતાં પણ એનો જ્યુસ અથવા તો આપણે કાચા શાકભાજી લેવા કરતાં સૂપના ફોર્મમાં એને લઈ શકાય. અને આ સાથે બીજી એક વસ્તુ કે આપણે ઇન્ક્લુડ જે ડાયટ કરીએ છીએ એને કટકે કટકે ખાવો જોઈએ, એક સાથે ખોરાક ના લેવો જોઈએ. જેમ કે 3 મેઇન મીલ કરતાં આપણે હળવો ખોરાકને દિવસમાં 5-6 વખત ડિવાઈડ કરીને લઈએ તો આપણા સ્ટમક એટલે કે આપણા જઠર ઉપર લોડ નહીં પડે અને સારી રીતે પાચન થઈ શકશે. ટૂંકમાં કહી શકાય કે પોસ્ટ કોવિડમાં ફૂડ એટલે કે ડાયટનો રોલ નાની નાની બાબતોને આપણે કન્સિડર કરીએ તો ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ થઈ પોસ્ટ કોવિડની વાત. એટલે કે સૌથી વધુ મહત્ત્વ ડાયટનું જે છે એ જેમ પ્રી કોવિડમાં છે એમ પોસ્ટ કોવિડમાં પણ છે. અને મેડમે અહીંયાથી જે વાત કરી એ સીધે સીધી તમે ઘરે એપ્લાય કરી શકો, એ આ બંને ફેઝમાં કરી શકો એમ છો, પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ. જ્યારે ડ્યુરિંગ કોવિડ તમારે ડાયટ એક્સપર્ટ પાસેથી, કારણ કે અત્યારે દવાઓ અને બીજું ટેન્શન એટલું બધું હોય છે કે લોકો આ બાબતને ભૂલી જતા હોય છે કે આપણો ખોરાક એ આપણી આખી ચક્કી ચલાવે છે, આપણું શરીર ચલાવે છે. તો એના પર પણ ધ્યાન આપવામાં આવે અને એના પણ એક્સપર્ટ્સ હોય છે આપણા સમાજમાં. મેડમ એ પણ ઘણા લોકોને ખબર નથી કે ડાયટના પણ એક્સપર્ટ્સ હોય છે અને લોકો એમની પાસેથી જો એમના નોલેજનો એમના જ્ઞાનનો લાભ લે તો ચોક્કસપણે જે રિકવરી ફેઝ છે એ આખો આપણે સરસ રીતે ફાસ્ટ ચલાવી શકીએ. તો મેડમ થેન્ક યુ નોબત વતી. થેન્ક યુ નોબત પરિવાર અને હોલ ટીમ જે લોકો આટલું સારું કાર્ય કરી રહ્યા છે. આજે મળ્યા આપણે ડૉક્ટર ખુશાલી કારિયાને, કાલે મળીશું ફરીથી નવા એક્સપર્ટ્સને. અને ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. આ બધા જ વિડીયોઝ જે તમને એક પછી એક અમે આપી રહ્યા છીએ એમાં ડૉક્ટર્સ જે એક્સપર્ટ્સ આવે છે એમનો પણ અમે આભાર માનીએ છીએ, ખાસ અમારી ટીમનો અમે આભાર માનીએ છીએ કે ટૂંકા ગાળામાં ફટાફટ એક પ્રોફેશનલ ટચવાળો કાર્યક્રમ આપ સૌને માણવા મળી રહ્યો છે. કાલ સુધી જ્યારે ફરીવાર આપણા એક્સપર્ટ્સને મળવાનું થાય ત્યાં સુધી આપના સ્વાસ્થ્યને જાળવી રાખો અને જે મેડમે વાત કરી એમાંથી જે એપ્લાય કરી શકાય એવું હોય એ એપ્લાય કરવાનું શરૂ કરી દો. થેન્ક યુ, બાય.